अने मुद्दा पर नजर करिए, छोटाउदेपुर जिल्लामां थोड़ा दिवसों पहला शाला प्रवेशोत्सव योजायो, जेमां राज्यना खाण खनिज कमिश्नर धवल पटेल द्वारा छोटाउदेपुर जिल्लानी अमुक शाळाओनी मुलाकात करता शिक्षणनो स्तर कथळेलुं जणायुं, जेने लईने तेओए शिक्षण विभागने रिपोर्ट कर्यो हतो, जेनो पत्र पण वायरल थयो छे। आ रिपोर्टने लईने शिक्षण विभागमां हड़कंप मची गयो। कमिश्नर द्वारा जे शाळाओनी मुलाकात लेवामां आवी हती त्यां बाळको तो ठीक, शिक्षकों पण सामान्य ज्ञानना नबळा जणाया। खाण खनिज कमिश्नर द्वारा छोटाउदेपुर जिल्लाना शिक्षण ने लईने रिपोर्ट करवामां आवता पोल खुली पड़ी गई। हवे आ अंगे कलेक्टर द्वारा पण खास ध्यान आपवामां आवी रह्युं छे। हालमां जे शाला प्रवेशोत्सवनो कार्यक्रम योजायो हतो, जेमां घणा बधा अधिकारी जे स्कूल्समां गया हता, स्कूल्समां जईने बधुं एमनुं केवुं शिक्षण छे, अने गामना पण जे अधर देन स्कूल हेल्थ बधा जे गामना पण मेटर्स ए पण डिस्कस करवामां आव्या हता। अने जयरे प्रवेशोत्सव पूर्ण थयो ए पछी जिला कक्षाए बधा संकलन अधिकारी अने जे जे पण स्कूल्स में गया था एमना साथे एक डीब्रीफिंग मीटिंग पण करवामां आवी हती। अने साथे साथ आपण डिस्कशन में कहेवामां आव्युं हतुं कि जे अपना दूरना स्कूल्स छे आमां सीआरसी बीआरसी अने टीपीओ खास एक्टिव रहीने स्कूल्सनी विजिट वधारी। ઉમંગ જોડાયા છે, અને ઉમંગ જે રીતે આ એક રિપોર્ટ અને આ પત્ર વાયરલ થયો છે એના ઉપરથી એ સાબિત થાય છે કે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર કેટલું કથળેલું છે, પરંતુ એને સુધારવા શું થઈ શકે? આ પત્ર વાયરલ થયા બાદ સરકાર દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે? અધિકારી ચોક્કસથી, પહેલા તો આ આઈએએસ અધિકારીને સલામ એટલા માટે કે ક્યાંક જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રવેશોત્સવ ઉત્સવ હતો ત્યારે તેઓ હાજર રહ્યા હતા, અને તે અધિકારીઓએ તેમની પાસે એક ચિત્ર મૂક્યું હતું કે સ્કૂલોમાં આ રીતનું ભણતર થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે। એ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે શું છે મને ના બતાવશો, મને હકીકત શું છે દર્શાવશો, શું ખૂટે છે બતાવો, ક્યાં ઉણપ છે એ મને બતાવો। અને તેને લઈને જે અધિકારીઓ છે આઈએએસ અધિકારીઓ, તેમણે કીધું હતું કે તમે ચકાસણી કરો કે ખરેખર ગુજરાતની અંદર શિક્ષણની પરિસ્થિતિ શું છે। આ જ્યારે કહેવામાં આવ્યું મુખ્યમંત્રી થકી, ત્યારે આઈએએસ અધિકારી ધવલભાઈ પટેલ છોટાઉદેપુરની અંદર જ્યારે શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે, આ શાળા પ્રવેશોત્સવની અંદર 6 જેટલી જે સ્કૂલો છે છોટાઉદેપુર જિલ્લાની તેની ચકાસણી કરે છે। ચકાસણીમાં ખૂબ ચોંકાવનારી વિગત એ એમણે જે પત્ર લખ્યો છે એમાં બહાર આવ્યું છે કે ધોરણ 8 સુધી જે બાળકો ભણી રહ્યા છે તેમણે ભારતની નકશાની અંદર ગુજરાત ક્યાં છે, હરિયાણા ક્યાં છે, ત્યાં સુધી તેમને ખબર નથી પડતી। અલબત્ત બાદબાકી અને તેમને લખાણ શું લખવું તે પણ એમને ખબર નથી પડતી, એટલે ગણિત આંકડી જો વાત કરીએ તો પણ વિદ્યાર્થીઓ સરખી રીતે નથી કરી શકતા। અને આ જ પત્ર તેમણે જે રાજ્યના સચિવ છે શિક્ષણ સચિવ તેમને લખ્યું છે, અને એમાં આ પત્રમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિક્ષણની પરિસ્થિતિ ક્યાંક છોટાઉદેપુર જિલ્લાની અંદર ખરાબ હાલતમાં હોય તેવું દ્રશ્યમાન થઈ ગયું છે। આને લઈને આખા શિક્ષણ વિભાગની અંદર ક્યાંક દોડધામ એટલા માટે મચી છે કે ખરેખર હકીકત વાત શું છે। આને લઈને છોટાઉદેપુર જિલ્લાના જે કલેક્ટર છે એમનું કહેવું છે કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉણપ હશે તો અમે ચકાસણી કરીશું, ચકાસણી કર્યા પછી ખરેખર પરિસ્થિતિ શું છે એનું પણ એક એક કોષ્ટક બનાવી તેમની યાદી બનાવી અને એ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે। ખરેખર આ 6 શાળા નહીં પરંતુ ગુજરાત આખામાં જેટલી પણ સરકારી શાળાઓ છે ગ્રામ્ય વિસ્તારની જો દિવ્ય આપણે વાત કરીએ તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે તેમાં ક્યાંક હજી 1900 કરતા પણ વધારે આચાર્યોની ઘટ છે। ક્યાંક શાળા સંચાલકના જે પ્રમુખ છે ભાસ્કરભાઈ પટેલ તેમનું એવું કહેવું છે કે સાબરકાંઠાની ઘણી બધી એવી સ્કૂલો છે કે જ્યાં માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે કે જે તાળુ સ્કૂલનું ખોલે છે અને એ જ વ્યક્તિ તાળુ સ્કૂલનું બંધ પણ કરે છે, એટલે ત્યાંના જે લોકો છે ને રખેવાળ સ્કૂલ તરીકે ઓળખે છે। એટલે આ બધી જ બાબતોની તપાસ થવી જોઈએ। ત્યારે સરકારના પ્રવક્તા જે છે ઋષિકેશભાઈ પટેલ તેમનું કહેવું છે આ માત્ર છોટાઉદેપુર જિલ્લાની વાત હતી, આખા ગુજરાતના શિક્ષણ ઉપર આપણે પહેલા ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। એટલે એમનું સીધું એવું કહેવું હતું કે ક્યાંક ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાને બાદ કરતા ક્યાંક શિક્ષણ સારું છે, તો આ બાજુ કુબેર ડિંડોર છે જે શિક્ષણ મંત્રી છે તેમનું પણ એવું કહેવું છે કે ક્યાંય પણ કોઈ ત્રુટી હશે તો તેને સુધારવાના પ્રયત્નો રાજ્ય સરકાર થકી કરવામાં આવશે, શિક્ષણ વિભાગ થકી કરવામાં આવશે। પરંતુ અહીંયા એક ગંભીર આક્ષેપો આ ધવલભાઈ પટેલનો જે પત્ર આવ્યો આઈએએસ પછી, જેના બાદ શાળા સંચાલકના જે પ્રમુખ છે ભાસ્કરભાઈ પટેલ તેમણે કીધું હતું કે જ્યાં સુધી આપણે ખરી પરિસ્થિતિને નહીં સ્વીકારીએ ત્યાં સુધી આપણે છેલ્લા 10 વર્ષની અંદર, ભાસ્કરભાઈનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ શિક્ષણની પરિસ્થિતિ છે નબળી થઈ છે એ સરકારે સ્વીકારવાનું રહેશે। એનું મુખ્ય કારણ છે કે ક્યાંક સ્ટાફનો અભાવ એ સરકારી સ્કૂલોમાં ખૂબ દેખાઈ રહ્યો છે, આચાર્યની ઘટ હોય
ક્યાંક કારકુનની કે પટ્ટાવાળાની ઘટ હોય, કારણ કે સરકારનો એક નિયમ છે, ત્રણ વર્ગની શાળા હોય, માફ કરશો, બે વર્ગની શાળા હોય તો ત્યાં આગળ ત્રણ શિક્ષક હોવા જરૂરી છે, તેને માન્યતા પ્રાપ્ત થાય. પરંતુ કેટલીક સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે અને આચાર્યોની પણ ઘટ છે. એટલે બધી વાતે તો સરકારે એવું કહ્યું છે કે આ બાબતે તપાસ કરીશું, ને ક્યાંક શિક્ષણનું સ્તર ક્યાંક ઘટેલું હશે અથવા તો ક્યાંક એવી ઉણપ રહી ગઈ હશે, તેને સુધારવાના પૂરેપૂરા પ્રયત્નો પણ કરવામાં આવશે. દિવ્યા, ઉમંગ આભાર આપનો જાણકારી બદલ.